જય ગણેશ. દર્શક મિત્રો, vtvgujarati.com એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું ધર્મ યાત્રાની અંદર હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અંકશાસ્ત્ર વિશેષ આપણા જીવનમાં પ્રભાવ પડતો હોય છે. દરેક વ્યક્તિ અલગ અલગ અંક સાથે જોડાયેલો છે. કોઈ વ્યક્તિનો, કોઈ વ્યક્તિને જ્યારે જન્મ થાય તો એનો એક અંક એટલે કે એની એક ડેટ નક્કી હોય છે. તમે ગાડીનો નંબર લો છો તો એમાં પણ એક ડેટ એટલે કે એમાં એક નંબર હોય છે, જે નંબર તમને લાભ અને નુકસાન આપતો હોય છે. બાળકને જ્યારે આપણે સ્કૂલમાં બેસાડીએ ત્યારે પણ એક એની અંદર અંક જોડાયેલો હોય છે, જે અંક આપણા જીવનમાં લાભ આપી શકે છે. આવી જ રીતે દર્શક મિત્રો, અત્યારે ટેકનોલોજી યુગ છે, આધુનિક યુગ છે, ને આ આધુનિક યુગની અંદર મોબાઈલનો જમાનો છે. મોબાઈલની અંદર જ્યારે અલગ અલગ નંબર આપણને લાભ અને નુકસાન આપતા હોય છે, તો દર્શક મિત્રો, આ ધર્મયાત્રાની અંદર મૂલાંક અને ભાગ્યાંક આ બે આપણા જીવનમાં વિશેષ પ્રકારનો પ્રભાવ પાડતા હોય છે. મૂલાંક એટલે શું અને ભાગ્યાંક એટલે શું? દર્શક મિત્રો, જેની જન્મની તારીખ એનો સરવાળો કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે કોઈની જન્મની તારીખ 15 છે તો એનો મૂલાંક થશે 6. પરંતુ એનો ભાગ્યાંક કાઢવો હોય તો જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણેયનો જે સરવાળો કરવામાં આવે અને પછી જે અંક નીકળે એને કહેવામાં આવે છે ભાગ્યાંક. મૂલાંક એટલે એની જીવનની પ્રકૃતિ, એના જીવનની અંદર કેવી રીતે પોતાનું વ્યક્તિત્વ કેવું રહેશે, પોતાના જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી શકશે, એને કઈ રીતે લાભ મળી શકશે, આ બધી વસ્તુઓ તમે મૂલાંક દ્વારા જાણી શકો છો. જ્યારે ભાગ્યાંકની વાત કરવામાં આવે તો એના ભાગ્યના સપોર્ટ માટે નથી કહેતા, 50% મહેનતે 100% ફળની પ્રાપ્તિ, તો એના માટે ભાગ્યાંક બહુ જ જરૂરી છે. એટલા માટે દર્શક મિત્રો, આજથી શરૂ થનારી આ સિરીઝ vtvgujarati.com ધર્મ યાત્રાની અંદર પ્રથમ આપણે વાત કરવાના છીએ મૂલાંકની, જે તમારી જન્મ તારીખ સાથે જોડાયેલો છે. તમારી જન્મ તારીખનો ટોટલ કેટલો થાય છે એના ઉપર આપણને ખબર પડશે કે તમારું વ્યક્તિત્વ કેવું હશે, તમારા જીવનમાં તમે કેટલો લાભ મેળવી શકશો, તમારા જીવનમાં તમને કેવી પ્રગતિ મળી શકશે. આજે આપણે વાત કરવાના છીએ એક અંકની. એક અંક એટલે કે સૂર્યનો અંક ગણવામાં આવે છે. જેની જન્મની તારીખ 1 છે, જેની જન્મની તારીખ 10 છે, જેની જન્મની તારીખ 19 છે, જેની જન્મની તારીખ 28 છે, આનો એક અંક ગણાય છે. એક અંક એટલે સૂર્યનો અંક ગણવામાં આવે. સૂર્ય એટલે ગ્રહોનો રાજા તરીકે ઓળખાય છે. દર્શક મિત્રો, જીવનની અંદર લાભ મેળવવા માટે રાજા કોઈની નીચે કામ નથી કરતો. એટલે આ લોકોનું વ્યક્તિત્વ હોય છે ને, આ વ્યક્તિઓ પોતાના જીવનની અંદર પોતાની રીતે કામ કરવા વાળા વ્યક્તિઓ હોય છે. જેનો સૂર્ય કુંડલીની અંદર સારો હોય એ વ્યક્તિઓ કોઈની નીચે કામ ન કરે, યશમાન પ્રતિષ્ઠા વધે, એવી રીતે એક નંબર વાળા છે. આવા લોકોને યશમાન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય છે. આવા લોકો પોતાનું વર્ચસ્વ દરેક જગ્યાએ પ્રાપ્ત કરી શકતા હોય છે. પોતાના જીવનની અંદર પોતે સારી પ્રગતિ મેળવી શકતા હોય છે. આવા લોકો ભરાવદાર કદવાળા હોય છે. પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ પ્રયત્નો ફલીભૂત બનતા હોય છે. પરંતુ થોડીક લેઝીનેસ હોય, કારણ કે રાજાને કામ કરવામાં થોડીક તો તકલીફ થાય ને, એટલે થોડીક લેઝીનેસ પણ આ લોકોની અંદર જોવા મળતી હોય છે. એક અંકવાળા જાતકો વ્યક્તિત્વની દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારના સંબંધો બનાવવામાં માનતા હોય છે અને આવા લોકો રિલેશનને સારી રીતે સાચવીને પણ રાખતા હોય છે. એક અંકવાળા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર હાડકાને લગતી સમસ્યાઓ આ લોકોને અમુક સમયાંતરે ઉત્પન્ન થતી હોય છે. કારણ કે સૂર્ય ગ્રહોનો રાજા છે, હાડકાને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે આ લોકોને ઉત્પન્ન કરાવડાવે. જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો કરવો પડે છે અને ત્યારબાદ આ લોકોને ફળની પ્રાપ્તિ થતી હોય છે. એક અંકવાળો જે એટલે કે એક અંક જે લોકોનો રહેલો છે, આ લોકોના જીવનની અંદર સારો લાભ કરવા માટે ભગવાન સૂર્યનારાયણની આરાધના, માં ગાયત્રીની ઉપાસના વિશેષ માત્રામાં કરવી જોઈએ. આપણા સંબંધો પણ આપણા ગ્રહો સાથે જોડાયેલા છે. એક અંકવાળા જો પિતાની સેવા કરે, પિતા છે એની સાથેના સંબંધોને સારા રાખે, તો પણ સૂર્ય સારો રહે છે. અને સૂર્ય સારો રહે તો યશ, માન, પ્રતિષ્ઠા સારા મળે, સરકાર તરફથી તમને લાભ મળી શકે, તમારા કાર્યોની અંદર તમને સિદ્ધિ મળી શકે અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો આપને લાભ પ્રાપ્ત થતો જણાય છે. એક નંબર એ સૂર્યનો અંક, અને આ સૂર્ય એટલે ગ્રહોના રાજા તરીકે ઓળખાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ સૂર્ય મહારાજ જેના નબળા હોય, જેનો સૂર્ય વીક હોય, આવા લોકોના જીવનમાં જેમ યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા સર્જાતી હોય, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જેનો 1 તારીખે જન્મ છે, જેનો 10 તારીખે જન્મ છે, જેનો 19 તારીખે જન્મ છે ને જેનો 28 તારીખે જન્મ છે,
આ લોકો સૂર્ય સાથે જોડાયેલા છે અને એટલા માટે આ લોકો કોઈની નીચે કામ કરવું આ લોકોને ગમતું નથી. વ્યક્તિત્વ પોતાનું એવું હોય છે કે પોતે સ્વતંત્ર રીતે કામ કરી શકે. આવા લોકોના જીવનની અંદર સારો લાભ મેળવવા માટે સંઘર્ષ થોડો ઘણો કરવો પડતો હોય છે. કર્મઠ હોય છે, મહેનત કરવામાં માનતા હોય છે, પરંતુ અમુક અમુક સમયાંતરે લેઝીનેસ ક્રિએટ થતી હોય છે. ચામડીને લગતા દર્દો પણ ક્યારેક આ લોકોને સર્જાઈ જતા હોય છે. ગુસ્સાનું પ્રમાણ, સ્વભાવ ઉગ્રતાનું પ્રમાણ અમુક અમુક સમયાંતરે આ લોકોને ઉત્પન્ન થતું હોય છે. જીવનની અંદર સૂર્ય ગ્રહ તમારી ક્યાંક ને ક્યાંક આ રાશિ ઉપર પ્રભાવ વિશેષ માત્રામાં પડતો હોય છે અને જેના લીધે સૂર્યના પ્રભાવના લીધે જીવનની સારી સમસ્યાઓ, દરેક પ્રકારની સમસ્યાઓ એનું નિરાકરણ અવશ્ય મેળવી શકાતું હોય છે. તો સૂર્ય ગ્રહ માટે બલવાન કરવા માટે એક અંકવાળાએ કયા ઉપાયો કરવા જોઈએ? એક અંકવાળાએ પોતાના જીવનમાં કાર્ય મેળવવો છે, પોતાની બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો જોઈએ છે, પોતાના લાભો પ્રાપ્ત કરવા છે, તો ભગવાન સૂર્યની આરાધના અવશ્ય કરવી જોઈએ. રોજ સવારના ઉઠી એવું કહેવાય છે કે રોજ સવારના પૂરમાં જે વ્યક્તિ સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરે છે, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેશુ દારિદ્ર્યમ નોપજાયતે. રોજ સવારના ઉઠીને સૂર્યનારાયણ ભગવાનને તમે જલ અર્પણ કરો તો એ જલની અંદરથી ભગવાન સૂર્યનારાયણના કરેલા દર્શન તમારું આજ્ઞાચક્ર જાગ્રત કરે છે અને જેના લીધે તમારા સાતે સાત ચક્ર જાગ્રત થાય છે. માટે જેનો એક અંક છે, આવા લોકોએ સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને રોજ જલ અર્પણ કરવું જોઈએ, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ, પિતાની સેવા કરવી જોઈએ, બને ત્યાં સુધી રવિવારનું વ્રત કરવું જોઈએ. રવિવારનું વ્રત કરવાથી પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે. જેનો એક અંક છે આવા લોકોને છ અંક સાથે, ચાર અંક સાથે અને આઠ અંક સાથે મધ્યમ માત્રામાં લાભ મળતો જણાય છે. આવા લોકો માટે લાલ કલર ઉત્તમ હોય છે. લાલ કલરના કપડાં અથવા લાલ કલરની વસ્તુ પોતાની પાસે રાખવાથી વિશેષ માત્રામાં સફળતા મેળવી શકે છે. આ લોકોએ બ્લેક કલરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કાળા કલરનો ઉપયોગ કરવાથી જીવનની અંદર નુકસાનીનો ભોગ બની શકાય છે. આ લોકોએ શનિવારના દિવસે કોઈ પણ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ. હંમેશા કાર્યનો પ્રારંભ કરવા માટે રવિવાર, ગુરુવાર લેવાથી વિશેષ માત્રામાં એમને લાભ મળી શકે છે અને પોતાના જીવનની અંદર સારી એવી સફળતા મળી શકે. બપોરના ભોજનમાં ગોળનો ઉપયોગ કરવાથી પણ આ લોકોના જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય છે. તો દર્શક મિત્રો, આપણે આજે વાત કરી એક અંકની. એક અંક તમારા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે. તો જેની જન્મની તારીખ 1 છે, 10 છે, 19 છે અને 28 છે, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય, તમને જો અમારો આ પ્રોગ્રામ ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો, બને ત્યાં સુધી જેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોંચે એ માટેના પ્રયત્નો કરજો. અને આવા જ નવા નવા વિડીયોની માહિતી પ્રાપ્ત કરવા માટે, આવી નવી નવી જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે, ગૂઢ શાસ્ત્રોની માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો VTVGujarati.com સાથે. જય ગણેશ.